નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત. મિત્રો, આ વિડીયોમાં જોઈશું આપણે ચણા વિશેની માહિતી. મિત્રો, ભારત સૌથી વધુ ચણાનું ઉત્પાદન કરતો દેશ છે અને દુનિયાના 70% ચણાનું ઉત્પાદન એકલા ભારતમાં જ થાય છે. વિશ્વમાં ચણાનું વાવેતર જુદા જુદા 50 જેટલા દેશોમાં થાય છે, પરંતુ ભારત તે બધા કરતા ઉત્પાદનમાં આગળ છે. ચણામાં ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન રહેલું હોવાથી તેનો ઉપયોગ અનાજ આધારિત ખોરાકમાં અને પ્રોટીનયુક્ત પ્રોડક્ટ બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. છેલ્લા થોડા સમયથી ભારતમાં ચણાનું વાવેતર સતત વધતું જાય છે. હાલ ભારતમાં ચણાનું વાવેતર 114 લાખ હેક્ટરમાં થયાનો અંદાજ છે. વરસાદની અનિયમિતતા, પ્રતિકૂળ હવામાન અને રોગના ઉપદ્રવ વગેરેને કારણે દેશમાં ચણાના ઉત્પાદનમાં વધઘટ જોવા મળે છે, પરંતુ આ વર્ષે દેશમાં ચણાના વાવેતર વિસ્તારમાં વધારો થવાથી અને પર્યાપ્ત વરસાદને કારણે ચણાનું ઉત્પાદન પણ વધ્યું છે. એક અંદાજ પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં 10 લાખ ટન ચણાનું વધારે ઉત્પાદન થશે. ગુજરાતમાં આ વર્ષે વાવેતર વધવાથી ચણાનું કુલ ઉત્પાદન 24 લાખ ટન થવાનું અનુમાન છે. દેશમાં ચણાની આયાત ગયા વર્ષ કરતાં ઘટી છે અને નિકાસ 1.59 લાખ ટન થયેલ છે. આથી ચણાનો ભાવ ગયા વર્ષે આ સમયે જે 800ની આજુબાજુ હતો તે વધીને આ વર્ષે હાલમાં 950 થી 1000ની આસપાસ જોવા મળી રહ્યો છે. સરકારે ટેકાના ભાવ મણે રૂપિયા 1046 નક્કી કરેલ છે, જે ગયા વર્ષે 1020 હતા. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા અનુમાન છે કે ચણાનો ભાવ 900 થી 1000ની આજુબાજુ કાપણી સમયે રહેશે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ખેડૂતો પોતાની અનુકૂળતાને ધ્યાનમાં રાખી ચણાનો સંગ્રહ કર્યા વગર આ ભાવે અથવા નોંધણી કરાવેલ હોય તો ટેકાના ભાવે વેચાણ કરી દેવું જોઈએ. કારણ કે વધુ ઉત્પાદનને કારણે ચણાના ભાવ હજુ પણ વધવાની શક્યતાઓ ઘણી જ ઓછી છે. હવે મિત્રો, આપણે જોઈએ કે હાલમાં ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ શું રહ્યો. ગઈકાલના ચણાના ભાવ જોઈએ તો ગુજરાતમાં રાજકોટ યાર્ડમાં 11000 ગુણીની આવક સામે ભાવ 890 થી 925નો રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં 5328 ગુણીની આવક સામે ભાવ રૂપિયા 881 થી 941 રહ્યો. જામનગરમાં 1996 ગુણીની આવક સામે ભાવ 800 થી 972 રૂપિયા રહ્યા. અમરેલીમાં 2129 ગુણીની આવક સામે ભાવ રૂપિયા 750 થી 966 હતા. બોટાદમાં 9408 ગુણીની આવક હતી, ભાવ 650 થી 1083 બોલાયા. ભાવનગરમાં 1707 ગુણીની આવક સામે 891 થી 1015 ભાવ રહ્યા. મહુવા યાર્ડમાં 2529 ગુણીની આવક સામે ભાવ 765 થી 1014 બોલાયા. સાવરકુંડલા યાર્ડમાં 17500 ગુણીની આવક સામે ભાવ રૂપિયા 850 થી 940 રહ્યા. તો ગુજરાતમાં ગઈકાલે સૌથી વધારે ચણાનો ભાવ બોટાદ યાર્ડમાં રૂપિયા 1083 બોલાયો અને સૌથી વધારે આવક સાવરકુંડલા યાર્ડમાં 17500 ગુણીની રહી. મિત્રો, ચણા વિશેની આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરવા વિનંતી. અન્ય ભાવની માહિતી માટે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો, ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ રેગ્યુલર જાણવા માટે અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય કિસાન.